જામનગરમાં રખડતા પશુઓને કારણે અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. અમુક વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે તો કેટલાય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. આજે ફરી એક વખત એક ગાયે 75 વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો છે. ચૌહાણ ફળી વિસ્તારમાં મનસુખભાઈ ફળ નામના વૃદ્ધને ગાયે અડફેટે લેતા માથામાં અને આંખમાં ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી જામનગરમાં પરંપરાગત રીતે યોજાતો શ્રાવણી મેળો યોજાયો ન હતો, પરંતુ આ વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ સહિતના સ્થળોએ શ્રાવણી લોકમેળો યોજાશે. જામીકોના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં આ અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. ખંભાળિયાના શેઢા ભાડથર ગામના નથુભાઈ ગીગાભાઈ ઓડેદરા નામના વ્યક્તિનું વર્ષ 2011માં અવસાન થયું હતું, પરંતુ વર્ષ 2015માં રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપનીમાંથી નથુભાઈના નામનો વીમો ઉતરાવવામાં આવ્યો હતો. 382,300ની રકમની પોલિસી મેળવી વર્ષ 2018માં નથુભાઈનું મરણ થયું હોવાનો ખોટો પુરાવો રજૂ કરી વીમાની રકમ મેળવવા દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે વીમા કંપનીના મુંબઈ સ્થિત અધિકારીને ખબર પડતા તેમણે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓએ આ જ રીતે બીજા 2 મૃતકોના નામે પણ વીમો ઉતારી કૌભાંડ કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રિલાયન્સ નિપ્પોન ઇન્સ્યોરન્સ કંપની સાથે તેઓના જ મેનેજર અને એજન્ટ મળી અને છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજ રજૂ કરી અને મૃત વ્યક્તિઓના નામે ઇન્સ્યોરન્સ મેળવી કંપનીને નુકસાન પહોંચાડવા બાબતની એક ફરિયાદ નોંધાઈ છે. જેની હકીકત જોતાં આમાં એજન્ટ અરજણભાઈ વિખાભાઈ આંબલિયા, જે ભાડથર ખંભાળિયાના રહેવાસી છે, તથા મેનેજર ઉમેશભાઈ નરસિંહભાઈ સંચાણિયા, જે જામનગરના છે, આ બંને ઈસમોએ મળી અને એક કાવતરું રચી અને પ્રથમ જે પહેલાંથી જ મૃત્યુ પામેલા વ્યક્તિઓ છે એઓના નામે ઇન્સ્યોરન્સ કઢાવી અને ત્યારબાદ એ લોકોના ઇન્સ્યોરન્સના ક્લેમ જે છે એ પાસ કરાવી કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાસર ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી અને ગુનો કરેલો છે, જેમાં પ્રથમ માલીબેન નામના મહિલા છે, જેઓ વર્ષ 2016માં મૃત્યુ પામેલા હતા, તેમ છતાં તેઓની વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં પોલિસી કાઢવામાં આવેલી હતી અને 2017માં તેઓને મૃત જાહેર કરી અને તેઓના નામનું એક આખું બનાવટી ઇન્સ્યોરન્સ મેળવવા માટેનું કૌભાંડ કરેલું હતું, જેમાં 5 લાખનો ઇન્સ્યોરન્સ એમના નામે કઢાવેલો હતો. ત્યારબાદ નથુભાઈ નામના જે વ્યક્તિ છે, નથુભાઈ ઓડેદરા નામના વ્યક્તિ, તેઓ પણ 2011માં મરણ ગયેલા હતા, તેમ છતાં 2015માં તેમના નામના બનાવટી દસ્તાવેજો બનાવી અને એક પોલિસી આપવામાં આવી હતી 4 લાખ રૂપિયાની અને 2018માં તેમને મૃત જાહેર કરી અને પોલિસીનો ક્લેમ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી. આમ કંપનીને આ રીતે આખા બનાવટી દસ્તાવેજોની જાણ થતાં તેઓ દ્વારા કંપની દ્વારા મેનેજર, એજન્ટ તથા આ બંને જે નથુભાઈના પુત્ર છે મેરામણભાઈ તથા માલીબેનના જે પતિ છે મસરીભાઈ ભુજિયા, આ તમામ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ સ્ટેશન ખંભાળિયા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી હાલમાં 4 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આમાં વધુ આરોપીઓની સંડોવણી હોવાની પણ શંકા નકારી શકાય નહીં.